નિસર્ગ અને ચિરાગ બંને સગી માએ જડેલા પિતરાઈ ભાઈ છે. તો આ બે કોણ છે? લેણદાર થી બચવા બોડીગાર્ડ રાખ્યા છે. 100 વાત ની એક વાત, જે વાતમાં અર્જુન હીરો હોય ને એ વાત મારા કોઈ કામની નથી. કામનું તો આમ પણ નથી, તો એક છેલ્લું ને સારું કામ કરી લે, મરી જા. જીવીશ અને નડીશ. તારી બેંકમાં ગીરવે મૂકેલું મકાન છોડાવું છે, માથા પર 5 કરોડ નું દેવું છે ચૂકતે કરવું છે. યુએસએ ની અબજોપતિ પાર્ટી, બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન યુએસ, અને એમને આપણો અર્જુન પણ ગમી ગયો છે. પણ આમાં ફાયદો આખા ઘરનો છે. તું પહેલા પ્લાન તો સાંભળ. પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ, તમે જે આ પ્લાન બનાવો છો ને એમાં સફળ નહીં થાવ. બે ગજબ છેલા. આ છોકરીને ફટાકડો કેમ કે છે ને એ આજે ખબર પડી હો. સીધી દિલમાં જઈને ફૂટી. મને તો 100% ખાતરી છે કે પેલો કરણીયો મેઘા ઉપર લંગસ્યું નાખશે જ. તમારું પ્રેમ વિશે શું કહેવું છે? ધ રેડ ફ્લેગ એન્ટરટેનમેન્ટ ઉપર આખરે ફિલ્મ 21 દિવસનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ઓફિશિયલ ટ્રેલરની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. ટ્રેલર સારું દેખાય છે. ફિલ્મ કોમેડી ડ્રામા ઉપર બેઝ છે. ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમાં ઘણા જાણીતા અને અજાણીતા નવા કલાકારો પણ આપણે જોવા મળશે. કલાકારોની વાત કરીએ તો આજવ ત્રિવેદી, મૌલિક નાયક, દીપા ત્રિવેદી, પૂજા ઝવેરી જેવા ઘણા મેન લીડ રોલમાં જાણીતા કલાકારો જોવા મળશે. અર્જુન ત્રિવેદી અને મૌલિક નાયક સ્ટોરી વિશે વાત કરીએ તો અર્જુન ત્રિવેદી અને મૌલિક નાયક આ બંને એક ભાઈનો રોલ પ્લે કરી રહ્યા છે. તેમના બંનેઓના પપ્પા ભાઈઓ છે અને તેમનું ઘર ગીરવી મૂકી દીધું છે. તેમના ઉપર 5 કરોડનું દેણું છે અને એવી રિલેશનશિપ, એવી સિચ્યુએશન વચારે એક છોકરી આવે છે જે મૌલિક નાયકને પસંદ કરે છે. તે વિદેશમાંથી ને આવી છે અને તેમની પાસે ખૂબ પૈસા પણ છે. અને હવે અર્જુન ત્રિવેદી અને મૌલિકના પરિવારોવાળા નક્કી કરે છે કે મૌલિકના લગ્ન તેની સાથે કરો, જેના કારણે તે પૈસા લઈને તે પોતાનું ઘર છોડાવી શકે અને તેમની ઉપર જે દેણું છે તે પણ ચૂકવી શકે. આપણે આગળ ફિલ્મ મિત્રો જોવાનું છે કે કઈ રીતે તે છોકરી મૌલિકના સાથે પ્રેમ કરે થાય છે, કઈ રીતે તે બંને લગ્ન કરે છે, કે અથવા તેમના બીજા જે દોસ્ત છે તેમનો ભાઈ તેમની સાથે લગ્ન કરે છે, તે તો આપણે ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. આ સિચ્યુએશન વચારે ફિલ્મ કોમેડી કઈ રીતે પ્રસ્તુત કરેલી છે, ફિલ્મનું ટ્રેલર સારું દેખાય છે. આ ફિલ્મ આપણે 7 એપ્રિલના રોજ આપણા નજીકના સિનેમાઘરોમાં જોવા મળી જશે. ફિલ્મ જઈને એકવાર જરૂર જોજો.